આગળનો છેલ્લો ક્વેશ્ચન છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ GII એમાં ભારતનો ક્રમ વધારવા માટે કયા પગલાં લેવા જોઈએ. GII ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ સુધારવા માટે કયા પગલાં લેવા જોઈએ. તો પહેલાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એ સિલેબસમાં જ આપેલું છે, તો સિલેબસમાં જે અમુક પોઈન્ટ સ્પેસિફિકલી મેન્શન કરેલા છે તો એ તો તમારે બાય હાર્ટ, એ તો તમારા દિમાગની અંદર એના મુદ્દાને બધું ક્લિયર જ હોવું જોઈએ, બરાબર. તો હવે આમાં ઇન્ટ્રોડક્શનમાં શું આપી શકો કે ભાઈ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ શું છે, એમાં ભારતનો રેન્ક કેટલો છે. તો આમાં ભારતનો રેન્ક જે છે એ 40મો છે અને WIPO વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન જે છે એના દ્વારા આ જે છે એ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે, વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન્સ. અને કાર્નેલ યુનિવર્સિટી જે છે, કાર્નેલ યુનિવર્સિટી અને ઇન્સીડ એ ત્રણેય ભેગા થઈને, WIPO, કાર્નેલ અને ઇન્સીડ એ ત્રણેય ભેગા થઈને આ લોન્ચ કરે છે અને ભારતનો રેન્ક 40મો છે. તો આ તમારું ઇન્ટ્રોડક્શન જે છે થઈ ગયું. હવે તમારા પગલાં કહેવાના કે ભારતે કેવા કેવા પગલાં લેવા જોઈએ. તો મેં તમને કહી દીધું ડાયરેક્ટ પગલાં નહીં લખવા માંડવાના, પણ પગલાં તો કે સરકારી પગલાં કયા કયા લેવા જોઈએ, ઇન્સ્ટિટ્યુશનલ પગલાં કેવા લેવા જોઈએ, લોકોએ કયા પગલાં લેવા જોઈએ, શૈક્ષણિક કયા પગલાં લેવા જોઈએ, કાનૂની કયા પગલાં લેવા જોઈએ, વહીવટી કયા પગલાં લેવા જોઈએ, બરાબર, સામાજિક કયા પગલાં લેવા જોઈએ. તો આવા અલગ અલગ ફોલ્ડર બનાવવાના અને એ ફોલ્ડરની અંદર નીચે એટલે કે હેડિંગ બનાવવાના, એની નીચે સબ હેડિંગ જે છે એ બનાવવાના. તો પહેલાં રાજનૈતિક પગલાં કેવા લેવા જોઈએ, તો કે એની ઉપર જે છે એ એક યોગ્ય પોલિસી બનાવવી જોઈએ, ઇનોવેશન પોલિસી જે છે એ બનાવવી જોઈએ, ઇનોવેશન પોલિસી બનાવવી જોઈએ, બરાબર. બીજું આપણે શું કરવી છે, બરાબર, તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપરનો ખર્ચો વધારવો જોઈએ. અમેરિકા યુરોપના દેશો જે છે એ 10 પોતાની GDPના 10% કરતાં પણ વધુ ખર્ચો જે છે એ ઇનોવેશન અને રિસર્ચ ઉપર કરે છે. ચીન જે છે એ તો 12-13% જે છે એ આની ઉપર ખર્ચો કરે છે. ઇઝરાયેલ એકદમ નાનામાં નાનું દેશ છે તોય તે 10% આજુબાજુ ખર્ચો જે છે R&D ઉપર કરે છે. ભારત કેટલો કરે છે તમને જાણીને નવાઈ લાગશે, ભારત 1% કરતાં પણ ઓછો ખર્ચો કરે છે R&D ઉપર. ભારતનો ખર્ચો 1% કરતાં પણ ઓછો છે, બરાબર. તો પહેલું તો એ. બીજું એ કે આ બધાની અંદર જે છે એ ગ્લોબલ કોઓપરેશન વધારવું જોઈએ. વિદેશના જે આની અંદર ઓલરેડી આ દેશો આગળ છે શરૂઆતના, એની આરે આપણે કોઓપરેશન વધારવું જોઈએ. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણી જે હાયર એજ્યુકેશન એની અંદર રિસર્ચ એન્ડ ઇનોવેશનને પ્રોત્સાહન આપવું જોઈએ. રિસર્ચ એન્ડ ઇનોવેશન જે છે એને પ્રોત્સાહન આપવું જોઈએ. દરેક કોલેજમાંથી દરેક સ્ટુડન્ટ દીઠ એક પેટન્ટ નીકળે ને એવી કોશિશ કરવી જોઈએ, બરાબર. દરેક જગ્યાએ દરેક કોલેજમાંથી દરેક વિદ્યાર્થી જે છે એક પેટન્ટ નીકળે એવી કોશિશ કરવી જોઈએ. એવું વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ કે એની અંદર ઇનોવેશન જે છે એને પ્રોત્સાહન મળે. બીજી વાત, સરકારે નીતિ આયોગે એક અટલ ઇનોવેશન મિશન ચાલુ કરેલું છે. અટલ ઇનોવેશન મિશન એના અંતર્ગત અટલ ટિંકરિંગ લેબ જે છે એ ચાલુ કરેલી છે. તો આનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ અને ગામડે ગામડે આને પહોંચાડવી જોઈએ. અત્યારે આ અટલ ટિંકરિંગ લેબ ને અટલ ઇનોવેશન મિશન દરેક શહેરમાં તો પહોંચી ગયા છે, પણ હવે ધીમે ધીમે એને દરેક ગામ સુધી પણ જે છે એ પહોંચાડી દેવું જોઈએ. તો આ પણ એક શું થઈ ગયું, એક પગલું થઈ ગયું. બીજું એક ઇન્સ્ટિટ્યુશનનું નિર્માણ થવું જોઈએ. ઇન્સ્ટિટ્યુશન એટલે કે અમુક જે છે એ ઇન્ક્યુબેશન સેન્ટર બનાવવા જોઈએ. ઇન્ક્યુબેશન સેન્ટર શું છે ઓલરેડી ચલાવી દીધું છે, બરાબર. સેન્ડબોક્સ બનાવવા જોઈએ, સેન્ડબોક્સ જે છે બનાવવા જોઈએ. આ ઇન્ક્યુબેશન સેન્ટર અને આવા સેન્ડબોક્સ દરેક ગામડે, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં જે છે હોવા જોઈએ. ગ્રામ પંચાયતને આની જવાબદારી જે છે સોંપી દેવી જોઈએ, અથવા આ રીતે આ બધી વસ્તુ જે છે એ બનાવવી જોઈએ, બરાબર. આવા ઇન્સ્ટિટ્યુશનને એ બધી વસ્તુ જે છે એ બનાવવી જોઈએ. અટલ ઇનોવેશન મિશનની એ બધા જેવા, બરાબર. આની માટેનું એક યોગ્ય ફ્રેમવર્ક બનાવવું જોઈએ અને આની માટે CBT મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, CBT ગમે ઠપકાર દેવાનું, કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ, બધાને કેપેસિટી બિલ્ડિંગ ને ટ્રેનિંગને એ બધું કરવાનું હોય, એની માટેનું કામ જે છે એ કરવું જોઈએ, બરાબર. પછી બીજું STEM જે છે, STEM સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, આની અંદર લોકોની રસ રૂચિ કેળવાય એની માટેનું, એની માટે પ્રોત્સાહન કરવો જોઈએ. એની માટે પ્રોત્સાહન ઇસરો દ્વારા એક યુવિકા પ્રોગ્રામ ચલાવે છે, યુવા વૈજ્ઞાનિક પ્રોગ્રામ. આવા પ્રોગ્રામો વધુ અને વધુ ચાલુ કરવો જોઈએ. DRDOમાં એ બધી જગ્યાએ જે છે એ એન્ટરપ્રિન્યોરશિપને એ બધું ચાલી શકે એની માટે પ્રયત્નો જે છે કરવો જોઈએ. બીજી વસ્તુ DRDOની, બીજું વર્લ્ડ ક્લાસ લેબ જે છે, લેબોરેટરી એનું નિર્માણ કરવું જોઈએ. મોટી મોટી વધુ ને વધુ સારી હાઈ ક્લાસ લેબ જે છે, કટિંગ એજ ટેકનોલોજી ધરાવતી લેબ જે છે એનું નિર્માણ જે છે કરવું જોઈએ અને એની એક્સેસિબલ જે છે એ વધારવું જોઈએ. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નિયમો જે છે એ સરળ કરવા જોઈએ. ભારતની અંદર મતલબ કે પેટન્ટ નોંધાવવા માટેના, કોપીરાઇટ નોંધાવવા માટેના, ટ્રેડમાર્કને એ બધું નોંધાવવા માટેના નિયમો જે છે એ સરળ કરવા જોઈએ. ઘણી બધી વાર આ નિયમો અઘરા હોય તો એના કારણે પણ લોકો જે છે આ નોંધાવતા હોતા નથી. બીજું આપણું જે ટ્રેડિશનલ નોલેજ જે છે, તો એને એક રીતે લિપિબદ્ધ કરી અને કંઠસ્થ કરી અને એને કોડ બનાવી અને એને જે છે એ ડિજિટલ ડોક્યુમેન્ટેશન જે છે એનું કરી દેવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી જે છે, એનું સંરક્ષણ કરવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ સુધારવું જોઈએ, ઇનોવેશન કલ્ચર જે છે એને પ્રોત્સાહન કરવું જોઈએ. આની માટે મેન્ટરશિપ પ્રોગ્રામ, ટ્રેનિંગ પ્રોગ્રામ આ બધા જે છે વધુ અને વધુ જે છે એ કામ કરવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
પ્રાઇવેટ પાર્ટિસિપેશન જે છે વધારવું જોઈએ, કારણ કે આ બધું ખાલી સરકાર એકલું એકલું ક્યાં સુધી કરશે? તો કે R&Dની અંદર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર, ઇનોવેશનની અંદર પ્રાઇવેટ પાર્ટિસિપેશન જે છે વધારવું જોઈએ. બીજી વસ્તુ, ઇનોવેશનનો મતલબ શું થાય? ઇનોવેશનનો એક મતલબ એવો થાય કે કોઈ પ્રોબ્લેમ, કોઈ સમસ્યા, કોઈ ચેલેન્જ જે છે ને એનું કંઈક નવું સમાધાન લાવવું, એક નવીન સમાધાન લાવવું. હકીકતમાં જેટલા સ્ટાર્ટઅપ જે છે ને એ એક રીતે બધા ઇનોવેશન છે કે કંઈક નવું સમાધાન જે છે લાવેલા છે. તો અહીંયા તમે એ પણ લખી શકો છો કે આ ઇનોવેશનમાં વધારો થશે તો ભારતની અંદર એની કેવી કેવી અસર જોવા મળશે. તો કે ભારતની GDPમાં વધારો થશે, આપણું જે ટેલેન્ટ ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે છે એની અંદર એનો આપણે સદુપયોગ કરી શકીશું. પછી વાત કરીએ કે આપણા સોફ્ટ પાવરની અંદર જે છે એ વધારો થશે, રોજગારીની અંદર જે છે એ નિર્માણ થશે, હ્યુમન કેપિટલની અંદર વધારો થશે, કેપિટલ ફોર્મેશનની અંદર વધારો થશે. તો એક ફોલ્ડર તમે એવું પણ બનાવી શકો છો કે આની અસર જે છે એ કેવી કેવી જોવા મળશે. યુવાનોને યોગ્ય માર્ગે જે છે એ વાળી શકાશે, બરાબર. બીજું કે વેન્ચર કેપિટલ અને જે સીડ કેપિટલ હોય એનું પ્રમાણ જે છે એ વધારવું જોઈએ, એની માટે યોગ્ય કામ ધંધો જે છે કરવું જોઈએ. ક્રેડિટ ફેસિલિટીમાં વધારો કરવો જોઈએ, એન્જલ ઇન્વેસ્ટમેન્ટ એ બધું હોય તો એ બધાને જે છે એ યોગ્ય કરવું જોઈએ. FDI વધારવી જોઈએ, ઇનોવેશન જે છે ઇનોવેશન એની માટે FDI જે છે વધારવી જોઈએ, બરાબર. તો આ બધું કામ જે છે એ કરી શકાય છે. અને લાસ્ટમાં પછી તમે કન્ક્લુઝન કરી શકો છો કે કોઈ પણ દેશને જો આગળ આવવું હોય ને તો ઇનોવેશન કરવું જ પડશે. ઇનોવેશન વગર અને R&D વગર કોઈ પણ દેશ આગળ નહીં આવી શકે. અત્યારે આપણે એક રીતે જોઈએ તો અમેરિકાને મહાસત્તા માનવામાં આવે છે. એનું એક કારણ એ પણ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર, ડિફેન્સની અંદર, R&Dની અંદર ઘણું બધું આગળ છે, બરાબર. ચીન એ પણ આગળ છે, બરાબર. તો ઇન શોર્ટ R&Dની અંદર ઇન્વેસ્ટમેન્ટ એ બધું કરીને આગળ આવવું જ પડશે તો જ કંઈક આગળ થઈ શકશે, બરાબર. તો એ કન્ક્લુઝન એના આધારે તમે જોઈન્ટ કરી શકો છો. અને બીજું એ કે ભારત જે છે એની પાસે વિશ્વમાં સૌથી વધુ યુવા ધરાવતો દેશ છે. તો સૌથી વધારે યુવા ધરાવતો દેશ હોવાથી આપણે જો એને યોગ્ય દિશા આપીશું અને ઇનોવેશન તરફ જો આપણે એને ધકેલીશું, ઇનોવેશન માટેના સદમાર્ગે જો આપણે વાળીશું તો એ હોલિસ્ટિકલી આપણને જે છે એ કામ લાગશે. અને બીજું, આને તમે બીજી રીતે પણ જોડી શકો છો કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનવાનું છે તો એની માટે પણ આ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર આપણે જે છે આગળ આવવું પડશે. તો આવી રીતે તમે આન્સર લખી શકો છો.